गुड आफ्टरनून सर। गुड आफ्टरनून बालक। તો બાળકો કાલે એક હોમવર્ક આપ્યું હતું, કર્યું તમે લોકોએ? આજે સવારે હું એકલો તો સર તમે ના ઈ નહીં બાપા જનરલ લખવાની જનરલ ઓ હા 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 કર્યું છે કર્યું છે ગજબ આવ્યું તું પૈસા ઉછી ના નથી લીધા નહીં તો તું શું કરત ના ના સર એવું કઈ નથી તો જનરલ એન્ટ્રીઝ લખવાની હતી આપણા ક્વેશ્ચન નંબર 2 ની બાળકો બધાએ લખી નાખી છે યસ સર તો ઓબ્વિયસલી હું 1 by 1 બોલું છું જરાક તમે તમારા આન્સર સાથે ટેલી કરજો જે લોકોએ પણ લખ્યું હોય સૌથી પહેલી એન્ટ્રી આપણે મેમોરેન્ડમ રિવેલ્યુએશન અકાઉન્ટમાં જે ક્રેડિટ કર્યું છે વસ્તુને મને યાદ છે ત્યાં સુધી ક્રેડિટ આપણે કરેલું હતું પ્લાન્ટ 7500 અને બીજું હતું સ્ટોક આઈ થિંક સ્ટોક જ હતો ને યસ સર સ્ટોક જ હતો તો પહેલી એન્ટ્રી થશે પ્લાન્ટ અકાઉન્ટ ડેબિટ 7500 સ્ટોક અકાઉન્ટ ડેબિટ 5500 ટુ મેમોરેન્ડમ રિવેલ્યુએશન અકાઉન્ટ 13000 એક જ મિનિટ બાળકો તો મેમોરેન્ડમ રિવેલ્યુએશન અકાઉન્ટ ક્રેડિટ 13000 અને વેરિયસ અસેટ્સ આર રિવેલ્યુડ આ નરેશનમાં લખવાનું આવે લખ્યું છે આવું શું બોલો તો પાછું વેરિયસ અસેટ્સ આર રિવેલ્યુડ અચ્છા બીંગ માં બીંગ તો નથી લખી બીંગ તો લખવાની હતી તો લખવાની તો ઓબેસસ એના વગર તો ક્યાંથી મેળ પડે આ તો કાઈ નો કેના જેવી વસ્તુ થાય કે આપણે કપડા પહેર્યા વગર બહાર વયા જાય મેન્ડેટરી વસ્તુ તો ન લખી હોય તો લખી નાખો ભાઈ જેવું બોલ્યો છું વેરિયસ અસેટ્સ આર રિવેલ્યુ સેકન્ડ એન્ટ્રી કરવાની થશે મેમોરેન્ડમ રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ 10500 રૂપીસ ટુ શું હતું એક તો ડેટર્સ હતા 5000 ના અને ટુ બીજું શું હતું ફર્નિચર 5500 અને યા પણ નરેશન ઈ જ આવશે વેરિયસ અસેટ્સ આર રિવેલ્યુ બરાબર છે બાળકો બધા સાચું ને ભાઈ ત્રીજી એન્ટ્રી થશે મેમોરેન્ડમ રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ 2500 ટુ શું નામ હતા મહેશ ને યોગેશ ને રમેશ અને મહેશ ટુ રમેશ અકાઉન્ટ 1500 ટુ મહેશ અકાઉન્ટ 1000 રિવેલ્યુએશન પ્રોફિટ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ રિવેલ્યુએશન પ્રોફિટ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ પછી હવે આ જે ત્રણ એન્ટ્રી કરી ને એનું એક્ઝેક્ટ રિવર્સલ થશે એટલે હવે થશે મેમોરેન્ડમ રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ 13000 ટુ પ્લાન્ટ 7500 અને ટુ સ્ટોક 5500 અગેન વેરિયસ અસેટ્સ આર રિવેલ્યુ નરેશન તો ઈ જ આવશે સેમ વે ડેટર્સ અકાઉન્ટ ડેબિટ 5000 furniture account debit 5500 to memorandum revaluation account 10500
various assets are revalued, narration mark A લખવાનું. અને લોસ હવે 2500 નો, એટલે રમેશ અકાઉન્ટ ડેબિટ 1000, મહેશ અકાઉન્ટ ડેબિટ 1000, યોગેશ અકાઉન્ટ ડેબિટ 500 ટુ મેમોરેન્ડમ રિવેલ્યુએશન અકાઉન્ટ 2500. રિવેલ્યુએશન લોસ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ અમંગ પાર્ટનર્સ આફ્ટર એડમિશન ઓફ યોગેશ. Revaluation loss is distributed among partners after admission of Yogesh. Ana pachi Yogesh ni capital and premium for goodwill ni entry thase. Cash and bank debit 56,000 to Yogesh capital 50,000 and to premium for goodwill 6,000. Necessary cash is brought by Yogesh. Necessary cash is brought by Yogesh. And a last entry, premium for goodwill to Ramesh Capital 6,000. Premium for goodwill is distributed to sacrificing partner. Premium for goodwill is distributed to sacrificing. How thai bar? Hopefully, badai entry kairi hase bhai. હું એવું માનું છું. કેરી છે ને? યસ સર. યસ સર. તો બાળકો હવે આપણે આપણા પાર્ટનરશિપનો નેક્સ્ટ પોર્શન ચાલુ કરી રહ્યા છીએ, જે આઈ થિંક તમે ભણ્યા નથી. 11માં 12માં માં જેએલપી રિલેટેડ કાંઈ નહીં આવતું હોય, સાચું ને? યસ. તો હવે તો કઈ આવડતું જ નહીં હોય તમને લોકોને. તો હવે તો હું જ જે ભણાવું એ સાચું ને? અત્યાર લગી મને ટેન્શન રહેતું કે હું કદાચ કઈ ભણાવું તમને આવડતું હોય તો શું થશે. તો બાળકો સૌથી પહેલા તો જોઈન્ટ લાઈફ પોલિસી વિશે સમજીએ. એ પહેલા આપણે ઇન્સ્યોરન્સ વિશે સમજી લઈએ. ઇન્સ્યોરન્સ એટલે શું છે? તમને લોકોને ઇન્સ્યોરન્સ ની ટર્મ ખબર છે બાળકો? તમે જીવનમાં ક્યાંય ઇન્સ્યોરન્સ વર્ડ ની સાથે જો ભેટો થયો હોય તો? યસ સર. વર્ષલ આવી ગયો છે ભાઈ આપણી વચ્ચે. કે વર્ષલ આ બધાય સામાન્ય બાળકોને સમજાવો. ઇન્સ્યોરન્સ એટલે જ કહે છે ને, વીમો ઉતરાવનારો, વીમો ઉતરાવને એ કોઈ પણ પ્રકારની પોલિસી હોય, વીમા વીમા કંપની સામે ઉતરાવે તે યંગ અને જોખમ સામે કોઈ પણ યંગ અંગને જોખમ થાય, વીમા કંપની જોખમ સામે નાના કેવી રીતે રક્ષણ આપે ને વીમો કહેવાય. વીમો ઉતરાવવાનો નાની પોલિસી બધું. હા હા બરાબર. એક જ મિનિટ બકા ખાલી, આ એક ફોન લેવો પડશે મારે. એક જ મિનિટ બકા ખાલી, એક જ મિનિટ. હા ભાઈ, જય શ્રી રામ ભાઈ. હર હર મહાદેવ ભાઈ, હર હર મહાદેવ. કઈ ક્લિપ ભાઈ? હા એ મોકલી દો હાલ હમણાં તને. અત્યારે તો ક્યાં આવે, હજી રિઝલ્ટ નથી આવ્યું ભાઈ. એમાં આર્ટિકલ સાથે કોઈ લેવા દેવા નહીં ને. ઇન્ટર નું રિઝલ્ટ આવે એમાં આર્ટિકલ સાથે લેવા દેવા. ઓલ રાઈટ બાળકો, બીજું વર્ષલ સિવાય જો કોઈ ધુરંધર હોય તમારા વચ્ચે, તમે ખાલી મને ઇન્સ્યોરન્સ નો મિનિંગ નહીં, તમે તમારા જીવનમાં ઇન્સ્યોરન્સ
ની ટર્મ સાથે ફેમિલિયર થયા હો તો તમે કઈક કોઈ ટાઈપનો ઇન્સ્યોરન્સ લીધો હોય. વર્ષલ તે તો કીધું બગા હાલ પાછો બીજી વાર વીમા છે ને બે પ્રકારના એક તો જીવન વીમો ને બીજો સામાન્ય વીમો. જીવન વીમો એટલે આજીવન જીવન વીમો હોય કે જેમાં જીવન પર્યંત જે વીમા પોલિસી ચાલે ને વીમાધારકનું મૃત્યુ થાય ને પછી વારસદારને નિયમિત રકમ મળે. હયાતી દરમિયાન મૃત્યુ વીમા પોલિસી હોય જેમાં ચોક્કસ સમય ને નિયત સમય અંતરે વારસદારને બધા રકમનો લાભ મળે. પછી બીજા પ્રકારના વીમા હોય જેમ કે માંદગી દરમિયાનનો વીમો, જે વર્તમાન સમયમાં આપણે શારીરિક માનસિક તાણ વગેરેની જો કે બીમારી થાય તો એનું નાણાકીય ખર્ચ થાય ને એની સામે રક્ષણ મળે. પછી આગ દરમિયાનનો વીમો હોય, પછી દરિયાઈ વીમો હોય વગેરે પ્રકારના વીમાના પ્રકાર સામાન્ય વીમાના. ગજબ ગજબ. અને હજી કઈક વર્ષલ ને કેવું જો તમને લોકો. અને વર્તમાન સમયમાં જામીનગીરી અંગેનો વીમો, પાક વીમો વગેરે પ્રકારના વીમાઓ પણ વીમા કંપની દ્વારા બહાર પડાયા છે. અને હવે પેલા તો વીમા કંપની છે એના ઉપર રાષ્ટ્રીયકરણ હતું, પણ ધીમે ધીમે ખાનગીકરણ એવું બધું બકાતું. એસબી માં આવતું શરમ ને બારમા માં ચોથું ચેપ્ટર અગિયારમાં. ઇન્સ્યોરન્સ પોલિસી જે છે ને બાળકો, એ એક્ચ્યુઅલમાં એક કોન્ટ્રાક્ટ છે. અને આ કોન્ટ્રાક્ટ કેવો કોન્ટ્રાક્ટ છે તો કે ઇન્ડેમનિટી નો કોન્ટ્રાક્ટ છે. ઇન્ડેમનિટી નો કોન્ટ્રાક્ટ શું કામ ઇન્સ્યોરન્સ પોલિસીને કહેવામાં આવે છે? કારણ કે અહીંયા ક્યારેય પ્રોફિટ કમાવવાના હેતુ સાથે આ કોન્ટ્રાક્ટ કરવામાં આવતો નથી. આ એક્ચ્યુઅલમાં અવાજ કટ થવા માંડો ભાઈ? નો સર, પ્રોપર આવે છે. આવે છે નો? આ એક્ચ્યુઅલમાં જો કોઈ માણસને કોઈ પણ રીઝન ના લીધે કોઈ ફાઇનાન્શિયલ લોસ થઈ રહ્યો છે, ધી ફાઇનાન્શિયલ લોસ નું કમ્પન્સેશન થ્રુ ઇન્સ્યોરન્સ તમે લઈ શકો. જો તમે ઇન્સ્યોરન્સ એ પર્ટિક્યુલર વસ્તુનો લીધો હોય તો તમારો ફાઇનાન્શિયલ લોસ તમને જે થશે એ લોસ નું તમે કમ્પન્સેશન જે છે એ ક્લેમ કરી શકો છો જો તમે ઇન્સ્યોરન્સ જે છે એ લીધો હોય. જનરલી આ કોન્ટ્રાક્ટ ના અંદર, કોઈ પણ કોન્ટ્રાક્ટ ના અંદર બે પાર્ટી હોય, બરાબર? તો આ કોન્ટ્રાક્ટ ના અંદર પણ બે પાર્ટી હોય છે. એક એવો માણસ કે એવી કંપની કે જેણે જવાબદારી લીધી છે કે જો તમને કોઈ પર્ટિક્યુલર વસ્તુનો કે કોઈ પર્ટિક્યુલર તમારી પાસે જે કંઈ તમારા કબજામાં જે કંઈ પણ આઇટમ્સ કે છે એનું કોઈ રીઝન ના લીધે ફાઇનાન્શિયલ લોસ જશે તો એનું કમ્પન્સેશન જે છે એ હું આપીશ. આને આપણે ઇન્સ્યોરર બરાબર ઓર એને ઇન્ડેમની ફાયર જે છે એ કહીએ છીએ, બરાબર? અને એની સામે એવી આઇટમ્સ, એવું ગુડ્સ કે જેમાં તમને જો કોઈ રીઝન થશે તો એના લીધે કદાચ એમાં લોસ થાય, બરાબર, તો એને આપણે ઇન્સ્યોર્ડ ઇન્ટરેસ્ટ કહીએ છીએ. અને ઈ વસ્તુ જે ભાઈ લીધી હોય, જે સેકન્ડ પાર્ટી બને છે આ કોન્ટ્રાક્ટની, એને કહેવાય ઇન્સ્યોર્ડ અથવા તો
indemnified. Obviously, insurance policy ના અંદર બે લોકો હશે. પાછું ફરીથી એકવાર કે એક એવો ભાઈ કે એવી વ્યક્તિ કે એવી કંપની કે એવી ફર્મ કે જેણે તમારા માટે જવાબદારી ઉપાડી છે કે જો એક પર્ટિક્યુલર પીરિયડમાં તમે જે વસ્તુનો મારી પાસેથી ઇન્સ્યોરન્સ લ્યો છો બરાબર એ વસ્તુને કોઈ રીઝનના લીધે લોસ થશે તે લોસ તમારે નથી ભોગવવાનો એ લોસ હું તમને કવર કરીને આપીશ બરાબર છે રાઈટ તો એવા ભાઈને આપણે ઇન્સ્યોરર અથવા તો ઇન્ડેમનીફાયર કહીએ છીએ અને એની સામે જે ભાઈએ આ ઇન્સ્યોરન્સ લીધો છે એ ઇન્સ્યોર્ડ અથવા તો ઇન્ડેમનીફાઈડ જે છે એ ગણાશે બરાબર આ ઇન્સ્યોરર જે છે આ વસ્તુ કોઈ પણ ધેર ઇઝ નો ફ્રી લંચ ઇન ધીસ વર્લ્ડ આ કોઈ સેવાકીય હેતુ માટે એ કામ કરતો નથી આ જવાબદારી જે છે એ લેવા તૈયાર થશે તમારા વતી પણ એના માટે તમારે એ ઇન્સ્યોરરને શું ચૂકવવું પડશે પ્રીમિયમ ચૂકવવું પડશે બરાબર જે કંઈ પણ વસ્તુનો તમે ઇન્સ્યોરન્સ લેવા માંગતા હો બરાબર એ ઇન્સ્યોરન્સની જવાબદારી ઓલો ભાઈ સ્વીકારે એ પર્ટિક્યુલર વસ્તુના ફાઇનાન્શિયલ લોસની જવાબદારી એ ભાઈ સ્વીકારે એના માટે તમારે એને કંઈક રૂપિયા આપવા પડશે જેને શું કહેવાય પ્રીમિયમ જે છે એ કહેવાય હવે વર્ષલે આપણને એલોબરેટલી સમજાવ્યું જ છે બરાબર આ બે ટાઈપના આ બિઝનેસ જે છે એ બે રીતે તમે ક્લાસિફાય કરી શકો બે ટાઈપ્સના બેઝિકલી ઇન્સ્યોરન્સ પહેલું જે છે એને આપણે અશ્યોરન્સ કહીએ છીએ અને સેકન્ડ જે છે એ છે ઇન્સ્યોરન્સ બરાબર અશ્યોરન્સ અને ઇન્સ્યોરન્સ વચ્ચે ડિફરન્સ બરાબર અશ્યોરન્સ જનરલી લાઈફ રિલેટેડ રિસ્ક ને જે કંપની કવર કરતી હોય બરાબર એ લોકો અશ્યોરન્સ ના બિઝનેસ માં છે એવું કહી શકાય બરાબર જ્યારે ઇન્સ્યોરન્સ જે છે એક્સેપ્ટ લાઈફ કોઈ પણ બીજી વસ્તુ ના રિસ્ક ને કવર કરતી હોય તો એ લોકો ઇન્સ્યોરન્સ ના બિઝનેસ માં છે એ કહી શકાય જનરલી અશ્યોરન્સ ના બિઝનેસ ને બીકોઝ ઓફ લાઈફ ની સાથે જોડાયેલો છે એટલે એને આપણે લાઈફ અશ્યોરન્સ કહીએ છીએ જ્યારે ઇન્સ્યોરન્સ ના બિઝનેસ ને આપણે જનરલ ઇન્સ્યોરન્સ કહીએ કે જે પાછા ત્રણ ટાઈપના હોય એક ફાયર ઇન્સ્યોરન્સ બરાબર એક મરીન ઇન્સ્યોરન્સ અને એક છે મિસેલેનિયસ ફાયર ઇન્સ્યોરન્સ ના અંદર ઇન્સ્યોરન્સ કંપની એવા દરેક લોસ ને કવર કરે છે કે જેનું રીઝન શું હોય ફાયર આગ લાગવાથી એટલે તમારા ગોડાઉનમાં ગુડ્સ પડ્યું છે ઈ ગુડ્સમાં જો આગ લાગવાથી તમને જો લોસ થશે તો ઈ લોસનું કવર તમે જો ફાયર ઇન્સ્યોરન્સ પોલિસી લીધી હશે તો એમાં તમને મળશે મરીન ઇન્સ્યોરન્સ જે છે એ એવા રિસ્કને કવર કરે છે કે જે મરીન એડવેન્ચર સાથે દરિયાઈ સફર સાથે જોડાયેલી વસ્તુ જે છે તો જો તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગુડ્સ મોકલતા હશો બરાબર તો આ દરિયાઈ એડવેન્ચર્સ ના અંદર ઓબ્વિયસલી દરિયામાં તુફાન આવે શિપ તૂટી જાય શિપ ભાંગી જાય ચાખિયાઓ ના પાયરેટ્સ ઓફ ધ કેરેબિયન એ લોકો હુમલો કરે અને એ લોકો તમારો માલ લૂંટી જાય કદાચ શિપ નો કેપ્ટન જ માલને ચોરી લે બસ કોઈ પણ વેધર કન્ડિશન ના લીધે માલમાં ડેમેજ થાય તો આ બધા લોસ જે છે એ કવર થશે જો તમે મરીન ઇન્સ્યોરન્સ લીધો હશે તો અને મિસેલિનિયસ ના અંદર ફાયર અને મરીન સિવાયના રિસ્ક એટલે આપણે જે મોટર વ્હીકલ ઇન્સ્યોરન્સ જે છે આપણે જે ટુ વ્હીલર્સ કે ફોર વ્હીલર્સ કે થ્રી વ્હીલર્સ લઈએ છીએ તો ત્યાં જે ઇન્સ્યોરન્સ લઈએ છીએ
ઈ મિસેલિનિયસ ઇન્સ્યોરન્સ માં આવે છે આપણો મેડિક્લેમ છે ફિડિલિટી છે બરાબર ટ્રાવેલ ઇન્સ્યોરન્સ છે હવે તો નંબર ઓફ ઇન્સ્યોરન્સ તમને અલગ અલગ આ ક્રેડિટ કાર્ડ ના પણ ઇન્સ્યોરન્સ હવે તો આવે છે તો આ બધા મિસેલિનિયસ બિઝનેસ ના અંદર કેટેગરાઇઝ થશે લાઈફ રિલેટેડ રિસ્ક ને અશ્યોરન્સ કહેવાય છે હવે બીકોઝ ઓફ આપણે ભારત દેશમાં રહીએ છીએ બાળકો અને અહીંયા આપણે એક માથાકૂટ છે ખાલી ભારત દેશમાં જ નહીં આમ તો બધી જગ્યાએ આ ટાઈપનું હોય છે કે અમુક વસ્તુઓ જે છે ને એ એનો ઓરિજિનલ મિનિંગ લોકોને ખબર નથી હોતી બરાબર જે વસ્તુ પોપ્યુલર હોય ને એનાથી એ વસ્તુને આપણે આઈડેન્ટિફાય કરતા રહીએ જેમ કે ઝેરોક્સ જે છે બરાબર એક્ચ્યુઅલમાં તો ફોટો ઝેરોક્સ તો એ કંપનીનું નામ છે જે ફોટોકોપિયર મશીન બનાવે એટલે કોલગેટ છે બરાબર તો આજે તમે લેતા પેપ્સોડન્ટ હશો પણ બોલતા કોલગેટ આપો એવું કરતા તો જે દંત મંજન નો પર્યાય બની ગયો છે એ કોલગેટ છે બેઝિકલી તો આવું જ આપણા ઇન્ડિયામાં પણ થયું છે કે લાઈફ અશ્યોરન્સ નો બિઝનેસ વર્ષો સુધી એક કંપની પાસે જે છે એ મોનોપોલી માર્યો અને આજની તારીખે પણ મોર દેન 65% જેટલો માર્કેટ શેર એ કંપની પાસે છે જેનું નામ છે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જેને તમે LIC તો બીકોઝ ઓફ આ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે છે બરાબર યા ઇન્સ્યોરન્સ વર્ડ આવ્યો છે ને એટલે આપણે લાઈફ અશ્યોરન્સ ને પણ ઇન્સ્યોરન્સ તરીકે ટપકાવીએ બરાબર બાકી ઇન્સ્યોરન્સ અને અશ્યોરન્સ વચ્ચે બેઝિક ડિફરન્સ જે હું તમને આ આપણે સાવ મફતની વધારાનું જીકે ખાલી તમારું વધે એટલા માટે આ માહિતી આપું છું આપણા JLP સાથે અપરન્ટલી કોઈ લેવા દેવા આ વસ્તુમાં નથી પણ તોય આપણે એ વસ્તુ સમજીએ જેથી કરીને તમને એ વસ્તુ ખબર પડે કે શું આપણે જ્યારે તમે રિયલ વર્લ્ડ ના અંદર જોતા હો તો તમે થોડુંક સારી રીતે સમજી શકો તો ઓબ્વિયસલી ઇન્સ્યોરન્સ જે છે ને એ કેવી જગ્યાએ આ ટર્મ યુઝ થાય તો કે એવા લોસ કે એવા રિસ્ક ને કવર કરવા માટે વિચ માઈટ હેપન જે થશે જ એવું જરૂરી નથી કદાચ થશે જેમ કે તમે આજે ફાયર ઇન્સ્યોરન્સ લ્યો છો તો તમારા ગોડાઉનમાં આગ લાગશે જ એવું નથી લાગે ખરી અને ન પણ લાગે કે મરીન ઇન્સ્યોરન્સ લ્યો છો તો દરિયામાં તમારો માલ ડૂબી જ જશે એવું નથી પણ એની સામે અશ્યોરન્સ એવા રિસ્ક ને કવર કરવા માટે યુઝ થાય વિચ સર્ટેન ટુ હેપન જેમ કે આજે આપણે પૃથ્વી ઉપર આવ્યા છીએ તો ક્યારેક ને ક્યારેક તો ઓબ્વિયસલી આપણે ટપકવાના છીએ આ સર્ટેન ઇવેન્ટ છે બરાબર તો એવી કંપની કે જે આ ટાઈપના રિસ્ક ને કવર કરે છે એને અશ્યોરન્સ નો બિઝનેસ કહેવાય એવી કંપની કે જે આ ટાઈપના બિઝનેસ ને કવર કરે છે એને ઇન્સ્યોરન્સ કહેવાય જનરલી ઇન્સ્યોરન્સ તમે જ્યારે લ્યો ને બાળકો તો એ કેટલા રૂપિયાનો લઈ શકો તો કે ઇન્સ્યોરન્સ એટલા જ રૂપિયાનો લઈ શકો જેટલા રૂપિયાનો તમને લોસ થઈ શકે છે એટલે જો મારા ગોડાઉનમાં 5 લાખ રૂપીઝ નું ગુડ્સ હોય ને તો ઇન્સ્યોરન્સે મેક્સિમમ કેટલો લઈ શકાય તો કે ઓબ્વિયસલી 5 લાખ છે પણ હ્યુમન લાઈફ જે છે ને બાળકો એ ઇનવેલ્યુએબલ છે એમાં તમે એની અમાઉન્ટ એની ડેમ અમાઉન્ટ એટલે તમે તમારા લાઈફ ઉપર 1 કરોડ નો ઇન્સ્યોરન્સ લઈ શકો છો 1000 કરોડ નો ઇન્સ્યોરન્સ લઈ શકો છો ગમે એટલા રૂપિયાનો ઇન્સ્યોરન્સ તમે લઈ શકો બરાબર સબ્જેક્ટ ટુ તમારી કેપેબિલિટી હોવી જોઈએ જેટલા રૂપિયાનો ઇન્સ્યોરન્સ લ્યો એની સામે એનું પ્રપોર્શનેટ પ્રીમિયમ ભરવાનું બરાબર તો તમે ગમે એટલા રૂપિયાનો ઇન્સ્યોરન્સ તમારા લાઈફ માટે લઈ શકો છો જનરલી તમે અશ્યોરન્સ બિઝનેસમાં હો કે ઇન્સ્યોરન્સ બિઝનેસમાં એનું જે પ્રીમિયમ જે છે બરાબર એ અપફ્રન્ટ લેવામાં આવતું અપફ્રન્ટ એટલે પહેલા જ લઈ લેવામાં આવતું બરાબર પણ જે
ઇન્સ્યોરન્સ નો બિઝનેસ જે છે એની વેલિડિટી એક વર્ષની હોય છે ખાલી, બરાબર. એટલે તમારે પ્રીમિયમ જે છે એક વર્ષનું જ પે કરવાનું છે. એક વર્ષ પૂરું થાય પછી તમારે ઓબ્વિયસલી પાછી એ પોલિસી ફરીથી શું કરવી પડશે, લેવી પડશે, એને રિન્યુ કરવી પડશે. જ્યારે લાઈફ અશ્યોરન્સ ના બિઝનેસમાં તો ઓબ્વિયસલી એ ઇન્સ્યોરન્સ 10 વર્ષનો હોઈ શકે, બરાબર, 20 વર્ષનો હોઈ શકે, કે ટીલ ડેટ તમારું જ્યાં સુધી ડેથ ન થાય, બરાબર, ત્યાં સુધીનો પણ એ હોઈ શકે. તો અહીંયા તમે પ્રીમિયમ એક સિંગલ પ્રીમિયમ થી તમે પોલિસી કઢાવી શકો છો, એકી સાથે એક જ વારમાં બધું પ્રીમિયમ ભરી દો, ઓર તમે એને ટૂંકમાં પાર્ટ પાડી શકો છો અને યરલી ઇન્સ્ટોલમેન્ટ આપો, ક્વાર્ટરલી ઇન્સ્ટોલમેન્ટ આપો, મંથલી ઇન્સ્ટોલમેન્ટ આપો. આવું અશ્યોરન્સ ના અંદર પોસિબલ છે, ઇન્સ્યોરન્સ માં આવું પોસિબલ નથી. ઇન્સ્યોરન્સ કંપની જે છે એનો પ્રોફિટ, અરે શું કે બગા, કોંગ્રેચ્યુલેશન્સ, કોંગ્રેચ્યુલેશન્સ, અરે કેટલો છે ટોટલ? 10 અરે વાહ, પાસ થઈ ગયા ને? નહીં નહીં, હીરો તું છો બગા, ગુડ ગુડ, ઇન્ટર મારે ભેગા થાય, બરાબર ને? અરે મારે લેક્ચર ચાલુ છે, બરાબર, પછી મળી આરામ. ચાલ કોંગ્રેસ અગેન. તો ઇન્સ્યોરન્સ બિઝનેસ જે છે બરાબર, એના પ્રોફિટ માંથી પોલિસી હોલ્ડર ને કોઈ શેર મળતો નથી. ઇન્સ્યોરન્સ કંપની જે કઈ પ્રોફિટ કમાશે, બરાબર, એમાંથી પોલિસી હોલ્ડર ને કોઈ પૈસા આપવામાં આવતા નથી. ઈડા તમે આગળ ઓડામાં ભણશો ખરી, ઈગળ સર ભણાવશે, ઈડા જે છે ઇન્સ્યોરન્સ બિઝનેસ નો રેગ્યુલેટર છે, અને ઈડા એ બહુ વ્યવસ્થિત રીતે ગાઈડલાઇન્સ આપેલી છે. ઇન્સ્યોરન્સ જે છે એ પબ્લિક યુટિલિટી નો બિઝનેસ છે, એટલે જનરલી દરેક ઇન્સ્યોરન્સ કંપનીએ એનો 95% જેટલો પ્રોફિટ પોલિસી હોલ્ડર વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી દેવો, બરાબર, અને 5% જેટલો પ્રોફિટ એ રિટેઈન કરી શકે પોતાના. તો જો તમે લાઈફ અશ્યોરન્સ ના બિઝનેસમાં હશો ને, અને તમે તો વિથ પ્રોફિટ પોલિસી વેચતા હશો, તો અહીંયા ટાઈમ એન્ડ અગેન તમે જે પ્રોફિટ કમાણા છો ને એ તમારે પોલિસી હોલ્ડર્સ ને ટૂંકમાં ડિસ્ટ્રીબ્યુટ કરવું પડશે. આને ઇન્સ્યોરન્સની ટર્મમાં બોનસ કહેવાય. એટલે તમે લાઈફ ઇન્સ્યોરન્સના અલગ અલગ પ્રકાર છે, એન્ડોમેન્ટ બિઝનેસ છે, એન્યુટી બિઝનેસ છે, હોલ લાઈફ બિઝનેસ, એમાં તમે ટર્મ પ્લાન્સ છે. તો તમે જો લાઈફ અશ્યોરન્સમાં એન્ડોમેન્ટ પોલિસી લીધી હશે ને તો એ હશે 1 લાખ રૂપિયાની, જેમાં તમને ઓપ્શન શું મળે છે કે ભાઈ ઓલામાં જો તમે હોલ લાઈફ પોલિસી લ્યો ને તો જ્યાં સુધી જે ભાઈ ની પોલિસી કઢાવી છે એ ભાઈ જ્યાં સુધી જીવે છે ને ત્યાં સુધીનું રિસ્ક ઇન્સ્યોરન્સ કંપની કવર કરશે. જ્યારે એન્ડોમેન્ટ પ્લાન ના અંદર એ ટર્મ સાથે આવશે 20 વર્ષ 25 વર્ષ, એટલે 20 વર્ષ ઓર તમારી લાઈફ, વિચ એવર ઇઝ અલ્લી. જો 20 વર્ષ પૂરા થઈ જાય ને તમે જીવતા હો તો તમને પોલિસી અમાઉન્ટ ભલે તમે ટેપકા નથી તોય મળશે. એટલે 1 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ તમે લીધો હોય તો તમને 1 લાખ રૂપિયા 20 વર્ષ પૂરા થાય તો તમને પાછા આવશે અલોંગ વિથ બોનસ. એટલે જ આ ભંગારીયાઓ જે બધા એજન્ટ્સ હોય છે ને ભાઈ, કોઈના રિલેટિવ્સ કામ કરતા હોય તો જરા એ લોકો હૃદય ઉપર ન લે, આ જસ્ટ ખાલી ઓલા પોઈન્ટ ઓફ વ્યૂથી કહું. એ લોકો જનરલી આ ઇન્સ્યોરન્સને આ જ રીતે વેચતા હોય છે કે 1 લાખ રૂપિયાની પોલિસી લ્યો, 20 વર્ષ પછી તમને 3 લાખ મળશે ને 4 લાખ રૂપિયા મળશે, બરાબર. એક્ચ્યુઅલમાં ઇન્સ્યોરન્સ જે છે ને બાળકો એ ઇન્વેસ્ટમેન્ટ છે જ નહીં. ઇન્સ્યોરન્સ આપણો એક જીવનનો એક જે કહીને કે ભાઈ એક જે રીતે આપણે રોજિંદા કામો જે કરીએ છીએ, બરાબર, અને
એના માટે જે કઈ પણ વર્ક કરીએ છીએ ઈ પાર્ટ ઓફ આર લાઈફ જ છે. બરાબર, આ આપણું એક ફાઈનાન્શિયલ પ્લાનિંગ નો હિસ્સો છે. આ કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આપણે ઇન્સ્યોરન્સ ન લેવાનો. એટલે કોક જો માણસ તમને એ રીતે બુદ્ધું બનાવતો હોય કે લાખ રૂપિયાની પોલિસી લ્યો, 20 વર્ષ પછી 3 લાખ મળે, 4 લાખ મળશે, તો આ સાવ હંબક અને સાવ ખોટી વાત. એ રૂપિયા મળે જ વધારે. એનું રીઝન છે કે ભાઈ ઇન્સ્યોરન્સ કંપની જે ટાઈમ એન્ડ અગેન પ્રોફિટ જે કમાશે એનું ડિસ્ટ્રીબ્યુશન પોલિસી હોલ્ડર્સ વચ્ચે જ કરવાનું. એટલે લાખ રૂપિયાની પોલિસી હોય તો 20 વર્ષ પૂરા થાય ત્યાં સુધીમાં ઓબ્વિયસલી લાખ રૂપિયાનું પ્રીમિયમ તમે જે ભર્યું હોય તો પાછું આવે, સાથે ભેગા પ્રોફિટમાં શેર આવે, એટલે તમને લાખ કરતા વધારે જ રૂપિયા મળવાનું. બરાબર, એટલે ઓબ્વિયસલી ઇન્સ્યોરન્સ જે છે એ એક્ચ્યુઅલમાં ફાઇનાન્શિયલ એઇડ કરે છે કે જો કોઈ અનફોર્ચ્યુનેટ ઇવેન્ટ બને, બરાબર, અને એ અનફોર્ચ્યુનેટ ઇવેન્ટના લીધે મને જો મેં કઈ કોઈ કાળે પ્રોટેક્શન ન લીધું, તમે આગળ જયારે ફાઇનાન્સ ભણશો ને, FM ભણશો, ત્યારે ઓબ્વિયસલી તમે આ કોન્સેપ્ટ શીખશો કે કેપિટલનું પ્રોટેક્શન. આજે ઇન્વેસ્ટમેન્ટ તમે કઈ પણ કરતા હો તો અહીંયા સૌથી પહેલું તમારી જાતને જે પ્રશ્ન જે પૂછવો જોઈએ એ નથી કે કેટલું રિટર્ન મળશે, હાઉ મચ તમે અર્ન કરી શકશો એનાથી કોઈ લેવા દેવા નથી. બરાબર, રિસ્ક કેટલું છે. બરાબર, અને આ રિસ્ક ને તમે હંમેશા શું કરવા માંગતા હો છો, મિનિમાઇઝ કરવા માંગતા. તમારી જે કેપિટલ જે છે, બરાબર, એને હંમેશા તમે પ્રોટેક્ટ કરવા માંગતા હો છો. એટલે ત્યાં તમે અમુક તમારા ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ પ્રોટેક્શન સ્ટ્રેટેજી શીખશો, જેને ફાઇનાન્શિયલ ટર્મમાં હેજિંગ કરી દેવાય. બરાબર, હેજ જે છે એ ઓબ્વિયસલી ઇંગ્લિશ ટર્મ છે. આજે ફાર્મરો જે છે પોતાના ખેતરોમાં જે ઓલી વાળ ઊભી કરે ને, જેથી કરીને ઓલા બધા ઓલા પશુઓ બધા ખેતરમાં ચડી ન જાય ને પાકને નુકસાન ન કરે, એના પ્રોટેક્શન માટે એ લોકોએ વાળ ઊભી કરી, આને હેજિંગ કર્યું કહેવાય. આ સેમ વસ્તુ આપણે કરીએ છીએ કે આપણે આપણા કેપિટલના પ્રોટેક્શન માટે આ કરીએ. તો આ સેમ વસ્તુ જો તમે તમારા ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટમાં લગાડતા હો તો આ સેમ વસ્તુ તમારી લાઈફને પણ લાગુ પડે. આજે આપણે જો એક ઇન્ડિયન કોન્ટેક્સ્ટમાં વાત કરીએ ને તો આપણે અહીંયા એવું હોય છે કે કમાવા વાળો એક હોય છે અને ખાવા વાળા 4 હોય છે. આપણા એક જણાના લાઈફ ઉપર 3-4 લોકો ડિપેન્ડન્ટ હોય છે. અને આપણી અર્નિંગ લાઈફ કેટલી બેઝિકલી, તો કે અર્નિંગ લાઈફ બેઝિકલી 20-25 વર્ષ. આજે તમે લોકો CA થાશો તો વધુમાં વધુ 30-40 વર્ષ એમ રાખી. માનો કે તમે 21-22 વર્ષમાં CA થઈ ગયા તો તમે વધુમાં વધુ ક્યાં સુધી કામ કરશો, તો કે 60 વર્ષ સુધી, 50 વર્ષ સુધી કે 55, ત્યાં સુધી તમે ઇન્કમ જે છે જનરેટ. પછી તો તમારા બાળકો આવી ગયા હશે ને એ લોકોએ કંઈક પૃથ્વી ઉપર આવ્યા છે તો એ લોકોએ કંઈક ને કંઈક તો કરતા રહીશે, એ લોકો મોટા થઈ ગયા હશે. બરાબર, તમારા ઉપર લોકો ડિપેન્ડન્ટ હોય એવા વર્ષો કેટલા, તો કે એવા 20-25 વર્ષ. હવે એવું તો કોઈ કાળે છે નહીં ને કે તમે એવું ચોખ્ખું એવું કયો છો કે ભાઈ 55 વર્ષનો થયું ને ત્યાં સુધી તો મને કાંઈ થવાનું. 55 વર્ષ તો મિનિમમ આ પૃથ્વી પર રહેવાનું છે. આવું કોઈ એટલે કોઈ કહી શકે નહીં. એટલે જો તમે તમારા પ્રાઇમમાં હો અને કોઈ અનફોર્ચ્યુનેટ ઇવેન્ટ બને, બરાબર, અને એ ભાઈ ટપકી ગયા માનો, તો એના ફેમિલીને ઓબ્વિયસલી ઇમોશનલી જે લોસ થાય એ રિકવર કરવો તો ઇમ્પોસિબલ છે. બરાબર, ઓબ્વિયસલી એમાંથી તો કોઈ બહાર આવી શકે નહીં. બરાબર, પણ ઓબ્વિયસલી ખાલી ઇમોશનલી જ તમે તમારી ફેમિલીને હેરાન નહીં કરો. બીકોઝ ઓફ તમારા ઉપર 3-4 લોકો ડિપેન્ડન્ટ હતા અને હવે તમે ઓબ્વિયસલી ટપકી ગયા. તમે ન કહો, એની જગ્યાએ હું મારી જ વાત કરું, બરાબર, હું ટપકી ગયો માનો, તો મારી ફેમિલી મારા ગયા પછી જે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ અત્યારે એ લોકો જે ટાઈપનું જીવન જીવી રહ્યા છે, બરાબર, આ જીવન ઓબ્વિયસલી મારા ગયા પછી જીવી નહીં શકે. શું કામ? કારણ કે ઇન્કમ સ્ટોપ થઈ જશે. તો
तो ऑब्वियसली आजे हूँ जरे अटलो भणो छु मने अटली खबर पड़े छे तो मने ई खबर पड़वी जोईए के मारी लाइफ अनसर्टेन छे तो मारा ग्या पछी मारी फेमिली नु शू तो इमोशनली कदाच हूँ ए वस्तु ने क्यारे फिलअप न करी सकू पण फाइनेंशियली करी सकू बराबर हूँ शू करी सकू तो के हूँ मारा लाइफ ऊपर नो लाइफ अश्योरेंस लई लू અને માનો કે સે ફોર એક્ઝામ્પલ મેં 50 લાખ રૂપિયા નો લાઈફ અશ્યોરન્સ મારી ઉપર લીધો છે જેની ટર્મ છે 30 વર્ષ બરાબર તો એટલીસ્ટ એ મારા નેક્સ્ટ 30 યર્સ સુધીના મારા લાઈફ ના રિસ્ક ને કવર કરશે બરાબર જો આ 30 વર્ષમાં મારી લાઈફ સાથે કઈ થયું તો મારા પછી મારા ફેમિલી ને ફાઇનાન્શિયલ મદદ જે છે 50 લાખ રૂપિયા તો એ લોકો જેટલું રોતા હશે ને એ રોવામાં બીજું વધારાના 3-4 દી વધી જશે એ પ્રેમ હજી વધુ ને વધુ ખૂટશે મારા તો ભાઈ આ ગયો પણ તો એક જાતા જાતા પણ અમારા લોકોનો મેળ કરતો ગયો અમને ફાઇનાન્શિયલી કોઈના ઉપર ડિપેન્ડન્સી આવશે નહીં આપણા ઇન્ડિયન્સમાં હજી પણ બાળકો આ વસ્તુ જે છે એ મિસિંગ છે હજી આજની તારીખે પણ લોકો જે છે આ જે સૌથી મહત્વની વસ્તુ જે છે એના ઉપર ધ્યાન નથી આપતું હું મારા દરેક સ્ટુડન્ટ્સને આ કહું છું બાળકો જ્યારે જ્યારે પણ આ પોઈન્ટ આવે ને ત્યારે કે તમે જેવું તમારું અર્નિંગ ચાલુ કરો ને પહેલું અર્નિંગ તમે લ્યાવો તો હિન્દી પિક્ચર થી ઇન્ફ્લુઅન્સ થઈ અને મમ્મી માટે સાડી લ્યાવી બરાબર બાપુજી માટે ઘડિયાળ લ્યાવી બરાબર બેન માટે કઈક વોચ લ્યાવી કે એવું કઈક લ્યાવું કે કઈક એને ડ્રેસ લ્યાવો આવા કોઈ કાગળ ધીનામાં ન પડો તમારા પેલા અર્નિંગ માંથી જે સૌથી પહેલું કામ તમારે જે કરવું જોઈએ એ છે તમારો લાઈફ અશ્યોરન્સ અને તમારો અને તમારી ફેમિલીનો મેડિક્લેમ બરાબર આ વસ્તુઓ એમ જ માનવાનું કે આજે તમે પોતે વિચારો કે આજે ટર્મ પ્લાન્સ જે છે ને કે જે ખાલી ને ખાલી તમારા લાઈફનું રિસ્ક જ કવર કરશે અને જેટલી નાની ઉંમરથી તમે જો આ ઇન્સ્યોરન્સ લઈ લેશો ને બરાબર એટલું રિસ્ક ઓછું છે તો ઇન્સ્યોરન્સ કંપની જે છે એ તમારા પાસેથી પ્રીમિયમ પણ ઓછું આજે માનો કે તમે લોકો ઇન્સ્યોરન્સ લેવા જાઓ અત્યારે અને હું લેવા જાઉં તો તમારા મારી એજ વચ્ચે મિનિમમ 20-22 વર્ષનો ડિફરન્સ તો આજે તમારા કરતા મારા ટપકવાના ચાન્સીસ નેક્સ્ટ 20 યર્સમાં વધારે છે તો આજે મારા ઇન્સ્યોરન્સ અમાઉન્ટ પેની સેમ જ હોય પણ મારો ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ તમારા કરતા કેવું આવે વધારે જ આવે તો આજે તમે જો 1 કરોડનો ટર્મ પ્લાન લ્યો ને તો હાર્ડલી વર્ષના 14,000 રૂપિયાનું પ્રીમિયમ આવે અત્યારે તમે વર્ષમાં 20-25 હજાર રૂપિયાનો તો મોબાઈલ ફેરવી નાખો બરાબર તો આ 14,000 જે છે ને આ ખર્ચો જ છે એમ જ માનવાનું કે એક મોબાઈલ લીધેલો કે 4 જોડી કપડા વધારે લીધા આ ગયા ખાતે જ પણ આ 14,000 ના લીધે ફાયદો શું છે તો કે તમે જો આવું કોઈ પોલિસી લીધી હશે અને જો તમારી સાથે કઈ આડુંઅવળું થયું તો તમારા પરિવારને તમારા મરણોપરાંત કેટલા રૂપિયા મળશે 1 કરોડ તો ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ જે છે એ તમારી સાથે હતા ત્યારે પણ હતું અને તમારા ગયા પછી પણ રહેશે આ બહુ મોટી વાત છે બરાબર જે ઓબ્વિયસલી તમારે પ્લાન કરવું જ જોઈએ એઝ અ ફાઇનાન્શિયલ સ્ટુડન્ટ તમને ખબર હોવી જ જોઈએ કે ભાઈ કેટલું તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે બરાબર આપણે ઓબ્વિયસલી એ લોજિક થી તો આ ટર્મ પ્લાન લઈએ નહીં કે નેક્સ્ટ 20 વર્ષમાં મરી જ જશું બરાબર 1 કરોડ આવશે 14,000 ત્યાં અમુક લોકો પાસે એવું વિચારતા કે અરે 14,000 નું પ્રીમિયમ 20 વર્ષ લગી ભરું તો 2.5 લાખ રૂપિયા થયા કે 2,80,000 થયા પણ સામે 1 કરોડ મળે કેવું કહેવાય ગજબ બાકી એવા તો બહુ કોઈ હોય જ નહીં માણસો કે જે એવા આશરા સાથે પોલિસી લીધી હોય બરાબર પણ ઓબ્વિયસલી પોલિસી આપણે જે છે આ પાછું હું કરી રહ્યો છું કે ઇન્સ્યોરન્સ લેવા પાછળનું એક જ લોજિક છે
કે ભાઈ તમને ફિનાન્શિયલ એઇડ જે છે એ મળશે ઇન ધ ઇવેન્ટ ઓફ અનસીન લોસ. તો એવી કોઈ પણ ઇવેન્ટ બનશે કે જે લોસ મેકિંગ હતી એનું પ્રોટેક્શન તમે કોના દ્વારા કરી શકશો? ઇન્સ્યોરન્સ. આજે મેં તમને ગજબનું સમજાવ્યું ને બાળકો, આજે બરાબર છે. હવે આનો યુઝ આપણે હવે કરવા, બધાને સમજાણું બાળકો? યસ સર. યસ સર. તો હવે વાત આવે કે આપણી પાર્ટનરશિપ ફર્મ એને ઇન્સ્યોરન્સ સાથે શું લેવા દેવા. આ તો એક ઇન્ડિવિડ્યુઅલ મેટર છે. તો પાર્ટનરશિપ ફર્મ ક્યાંથી ઇન્સ્યોરન્સમાં આવી ગઈ? તો કે હું તમને એક્ઝામ્પલ આપું કે માનો કે એ બી એન્ડ સી પાર્ટનર્સ ઓન 31st March 2021 ના દિવસે કેપિટલ્સ, કેપિટલ છે 10 લાખ રૂપિયા, કેપિટલ છે 20 લાખ રૂપિયા, કેપિટલ છે 35 લાખ. હવે માનો કે ઓન 1st April એ ડાયટ, એ ભાઈ જે છે એ ટપકી ગયો, તો ફર્મ ના માથે શું જવાબદારી આવશે? ફર્મ ના માથે જવાબદારી આવશે કે એની જે કેપિટલ છે ને એના જે લીગલ હેર્સ જે હોય, એના જે ઉત્તરાધિકારી હોય, બરાબર, એને એ લોકોએ ઇમિડિયેટલી સેટલ કરી. એટલે ઓબ્વિયસલી પાર્ટનરશિપ ફર્મે ઇમિડિયેટલી 10 લાખ રૂપિયાનું રિપેમેન્ટ કરવું પડશે. એટલે જો ફર્મ પાસે એટલા રૂપિયા કેશમાં હોય તો એટલા રૂપિયા 10 લાખ રૂપિયા ઓછા થઈ જશે, જો કેશ એટલી ન હોય તો તમારે અસેટ્સ સેલ કરવી પડે, એમાંથી રૂપિયા ભેગા કરવા પડે અને એના લીગલ હેર્સને ચૂકવવા તો પડે. આના લીધે માથાકૂટ શું થાય? તો કે અહીંયા ઓલા પરિવાર જેવું જ થાય કે ફર્મ માટે એનો લોસ જે છે એ ઇમોશનલી તો હર્ટ કરે જ, ફાઇનાન્શિયલી પણ હર્ટ કરે. કારણ કે જો આ એ ભાઈ ટેપકો ન હોત તો આ 10 લાખ રૂપિયા ફર્મ પાસે જ પડ્યા હોત, જેનો યુઝ પોતાના ઓબ્વિયસલી બરાબર છે. પણ આમાં હું તને મારી જ વાત કરું, આપણે તારું એક્ઝામ્પલ નહીં લઈ કેજી. માનો કે પતંજલિ ઇન્સ્ટિટ્યુટમાં માન કે હું જ ટપકી ગયો આખું, તો 3-4 દિવસ મારી બાયડી ને મારા છોકરો ને બધા બહુ રોશે બહુ વ્યવસ્થિત રીતે. પણ પછી એ અંકુર જીગર પાસે આવશે અને 99% કેસીસમાં અંકુર જીગર જો એને એવું કે ને કે ભાઈ આને લોન તરીકે રાખીએ, તો 99% કેસીસના અંદર ઓબ્વિયસલી એ એ વસ્તુને શું પાડશે? ના પાડશે. કારણ કે પૈસાની જરૂર તો એ લોકોને પડશે જ, નહીં તો એ લોકોનું જીવન કેમ ચાલશે? હવે અમુક કેસીસમાં લોન તરીકે રાખી જ શકાય, બરોબર જ છે, એમાં કઈ વાંધો નથી. પણ એ લોન તરીકે રાખ તો પછી જીવનભર તો લોન તરીકે રાખી નહીં શકે. લોન ને શું કરવી પડશે? ચૂકવવી પડશે, એમાં ઇન્ટરેસ્ટ આપવું પડશે, બરાબર. તો આ બધી વસ્તુ છેલ્લે તો ફર્મ ના માથે આવશે જ. લોજિક એ નથી કે ફર્મ શું કરશે, લોજિક એ છે કે ફર્મ માટે જો કોઈ પાર્ટનર જો ડેથ થાય
ઇમિડિયેટલી તો આપણે અરે બાપા તું આવા બધા શબ્દો મારા પકડી લે બરાબર. ઇમિડિયેટલી તો જીવનમાં ક્યારેય કોઈ વસ્તુ ન થાય. આજે કઈ હું પહેલી તારીખે ટપકી જાઉં એટલે સાંજે જ ધાર્મી ને આર્યન ને બધા અહીંયા ઉભાનું હોય કે લાવો પૈસા લાવો પૈસા લાવો. ઇમિડિયેટલી કહેવાનો મતલબ એમ છે કે ભાઈ નિયર ફ્યુચરમાં પણ મારી કેપિટલનું શું કરવું પડશે, સેટલમેન્ટ તો ક્યારેક ને ક્યારેક તો આપણે સાવ તારી ભાષામાં વાત કરીએ, ક્યારેક ને ક્યારેક તો રૂપિયા આપવા પડશે કે નહીં આપવા, બરાબર. એ જ્યારે પણ ઇવેન્ટ બને આ કાઇન્ડ ઓફ કેના જેવી વસ્તુ છે કે આજે મારા ઘરે જો જે આપણા ઇન્ડિયન ટ્રેડિશનમાં જે વણાયેલો છે કે મારા ઘરે જો કોઈ છોકરીનો જન્મ થાય બરાબર, તો આજે છોકરીના પિતાજી જે છે ને એ છોકરી, હવે તો જે જમાનો બદલાઈ ગયો છે આખો બરાબર, હવે તો છોકરી પોતે જ ગોતી લે છે એટલે કોઈ ટેન્શન પિતાજીના માથે એટલું રહેતું નથી, અને પાછું પોતે જ ગોતી લીધું એટલે પોતે જ લગ્ન કરી લે છે પોતાની રીતે. પણ તોય પિતાજી બિચારા ટેન્શનમાં પહેલા દિવસથી હોય છે અને એ ફ્રોમ વેરી ફર્સ્ટ ડે થી શું કરે છે એના મેરેજ માટે ને એના માટેના સેવિંગ્સ કરવાનું ચાલુ કરે, કારણ કે એને એ તો ખબર છે કે આજે નહીં તો કાલે બરાબર આ એક દિવસ આવવાનો તો છે જ. એટલે આપણે એ નથી સમજી રહ્યા કે ભાઈ આવું ઇમિડિયેટલી સેટલ ન કરી તો શું થાય, આપણે એ સમજી રહ્યા છીએ કે જો એની ડેથ થાય તો ફાઇનાન્શિયલ બર્ડન ફોર્મ ઉપર આવશે. એ ઇમિડિયેટલી આવી શકે, ત્રણ મહિના પછી આવી શકે, છ મહિના પછી, વર્ષ પછી, પાંચ વર્ષ પછી, બરાબર. પણ એની કેપિટલનું સેટલમેન્ટ તો કરવું જ પડશે, એના વગર તો ચાલશે નહીં. અને સેટલમેન્ટ કરવા માટે આઈધર ફર્મે પોતાના રોકડા રૂપિયા બધા વાપરી નાખવા પડશે, અને જો રોકડા રૂપિયા એટલા નહીં હોય તો એની અસેટ્સ વેચવી પડશે. જે કહેવાનો મતલબ જે હતો, અને આપણે કૃષ્ણની વાતોમાં ખોવાઈ ગયા, જે હંમેશા કૃષ્ણ આ કરતી હોય છે, એ ખુખાર પ્રશ્ન પૂછી લે બરાબર. તો વાતો અલગ જગ્યા ઉપર ચડી જાય આખી, મજા આવે કૃષ્ણ હંમેશા તું પ્રશ્ન પૂછ રહે તો મને એમ આમ અંદરથી મને એમ થતું હોય છે કે હું તને એક સીધો આન્સર આપી દઉં, પણ પછી મને એમ થાય કે સીધાની જગ્યા હું તને થોડોક અલગ અલગ રીતે આન્સર આપું. તો હવે બોલું પાછો જો, તો ઓબ્વિયસલી આપણે ફોર્મને આ ખબર તો છે જ કે ભાઈ પાર્ટનર્સ ની લાઈફ જે છે એ અનસર્ટેન છે બરાબર. શું છે, તને કોઈ બીજું કઈ નથી કીધું તો ખાલી થાય કૃષ્ણ ભેગો પંગો નો લઈ શકાય. તો સમજાવતો હતો તે વચ્ચે વાત નાખી, તો આઈ બાને ટાઈમ પાસ થયો ને જો મફતની મારી બોરિંગ વાતોની વચ્ચે થોડુંક બધાને હસવા મળ્યું. હા ભલે સારું જ કહેવાય ને. તો ઓબ્વિયસલી બાળકો જે હું કેતો તો તમને લોકોને કે જ્યારે તમે પાર્ટનરશિપ ના અંદર બિઝનેસ કરતા હશો તો ઓબ્વિયસલી આ રિસ્ક તો હંમેશા લટકતું રહેશે કે કોઈ પણ પાર્ટનરની ડેથ ગમે ત્યારે થઈ શકે છે, અને જો ડેથ થાય તો એ પાર્ટનરને ફર્મમાંથી રિમૂવ તો કરવો જ પડે, અને જો રિમૂવ કરવું હોય તો એના કેપિટલનું સેટલમેન્ટ કરવું પડે.
જે ફર્મ માટે એક મોટો ફાઇનાન્શિયલ લોસ થઈ શકે. તો ઓબ્વિયસલી ફર્મને જો આ વસ્તુથી પ્રોટેક્શન મેળવવું હોય તો એ શું કરી શકે છે? તો કે એ પાર્ટનર્સની લાઈવ્સ ઉપર ઇન્સ્યોરન્સ લઈ શકે છે. બરાબર, જેને શું કહેવાય? તો કે જેને કહેવાય જોઈન્ટ લાઈફ પોલિસી. જેનું પ્રીમિયમ કોણ પે કરશે? તો કે જેનું પ્રીમિયમ ફર્મ પે કરશે. એટલે એઝ અ સ્ટુડન્ટ મારે એ જાણવું પડે કે જો ફર્મે આવી કોઈ જેઈપી લીધી હોય તો એ જ્યારે જ્યારે પ્રીમિયમ પે કરશે તો એની અકાઉન્ટિંગ એન્ટ્રી શું થાય, કઈ રીતે ફર્મ એના બુકમાં એને રેકોર્ડ કરે. બરાબર, અને જ્યારે એ પોલિસી મચ્યોર થાય, બરાબર, એટલે કે ઇન ધ ઇવેન્ટ ઓફ ડેથ આપણે પોલિસી અમાઉન્ટ મળે, એ પોલિસી અમાઉન્ટ નું અકાઉન્ટિંગ કેમ કરવું? બધાને બાળકો? યસ સર. યસ સર. તો જો સેમ વસ્તુ મેં તમને સમજાવી છે, હવે તમે જો આપણા જેએલપી ની થિયરી માં આવીશું તો પાર્ટનરશિપ ફર્મ મે ડિસાઇડેડ ટુ ટેક અ જોઈન્ટ લાઈફ પોલિસી ઓન ધ લાઈફ ઓફ ઓલ પાર્ટનર્સ. ધ ફર્મ પેઝ ધ પ્રીમિયમ એન્ડ ધ અમાઉન્ટ ઓફ પોલિસી ઇઝ પેએબલ ટુ ધ ફર્મ ઓન ધ ડેથ ઓફ એની પાર્ટનર ઓર ઓન ધ મચ્યોરિટી ઓફ પોલિસી વિચ એવર ઇઝ અર્લિયર. બરાબર. સેકન્ડ પેરેગ્રાફ વધારે ઇમ્પોર્ટન્ટ. ઓબ્જેક્ટિવ ઓફ ટેકિંગ સચ પોલિસી ઇઝ ટુ મિનિમાઇઝ ધ ફાઇનાન્શિયલ હાર્ડશિપ ઇન ધ ઇવેન્ટ ઓફ પેમેન્ટ ઓફ અ લાર્જ સમ ટુ ધ લીગલ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ડિસીઝ પાર્ટનર ઓર ટુ ધ રિટાયરિંગ પાર્ટનર. આવી પોલિસી લેવા પાછળનો ઓબ્જેક્ટિવ શું છે બાળકો? તો કે આપણે મિનિમાઇઝ કરવા માંગીએ છીએ જે ફાઇનાન્શિયલ હાર્ડશિપ ફર્મને ભોગવવાની આવશે જો કોઈ પાર્ટનરની ડેથ થશે અથવા તો જો કોઈ પાર્ટનર રિટાયર્ડ થશે. હવે આવી પોલિસી તમે કઈ લઈ શકો? તો કે તમે એક સિંગલ પોલિસી લઈ શકો છો કે જેમાં બધાય પાર્ટનરની લાઈફ એક જ પોલિસીમાં કવર થતી હોય. જેમ કે ત્રણ પાર્ટનર્સ છે, એ બી સી, તો આ એ બી સી ની ત્રણેયની લાઈફ એક જ પોલિસી પેપરના અંદર કવર થતી હશે તો આને સિંગલ પોલિસી કહેવાય. ઓર તમે એ માટે અલગથી લ્યો, બી માટે અલગથી લ્યો, સી માટે અલગથી લ્યો તો આને સેવરલ પોલિસીસ કહેવાશે, કે ત્રણેય પાર્ટનરની અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ પોલિસીસ. ઓર તમે આનું કોમ્બિનેશન કરી શકો છો કે ફોર્મ એક જેએલપી છે, બરાબર, જે 5 લાખની જેએલપી છે કે જેમાં ત્રણેય પાર્ટનરના નામ આવી ગયા એકી સાથે. બરાબર, એટલે હવે જો કોઈ પણ પાર્ટનરની ડેથ થશે, એની ડેથ થાય, બીની થાય કે સીની થાય, તો ફર્મને કેટલા રૂપિયા મળે? તો કે 5 લાખ રૂપિયા મળે. બરાબર. ઓર એ બી અને સી ની ત્રણ અલગ અલગ પોલિસી લેવામાં આવે, 5 લાખ રૂપિયા, તો એની ડેથ થશે તો એની પોલિસી મચ્યોર થઈ ગણાય તો ફર્મને 5 લાખ રૂપિયા મળશે. ઓર આનું કોમ્બિનેશન, એટલે કે તમે એક જેએલપીએ લીધી હોય અને સેવરલ પોલિસીસ પણ લીધી. બરાબર, તો તમે જો એક સિંગલ પોલિસી લીધી હશે તો ડેથ ગમે એનું થાય તમને પોલિસી અમાઉન્ટ મળશે. ઇન્ડિવિડ્યુઅલ પોલિસીમાં પોલિસી અમાઉન્ટ એ જ પોલિસીનું મળશે જેની ડેથ થઈ હશે. બધાને બાળકો આ વસ્તુ પણ ક્લિયર? યસ સર. હવે મહત્વની વસ્તુ, બરાબર, જે ના આપણા ક્વેશ્ચન્સ ગણવાના છે અને આગળ આપણું ચેપ્ટરમાં પણ આના ટ્રાન્ઝેક્શન્સ જે છે આવશે,
તમને ફાઇનલ એક્ઝામમાં બાળકો 8 થી 10 માર્કનો ખાલી જેએલપી નો ક્વેશ્ચન પણ પૂછી શકાય, એટલા માટે કરીને આપણે આને એક ચેપ્ટર તરીકે લઈ રહ્યા છે. બરાબર, એટલે જેએલપી નું આપણા માટે એક ચેપ્ટર જ છે એમ જ માનવાનું. તમને મેં લીથામાં આ વસ્તુ આપેલી છે, મેથડ્સ ઓફ જેએલપી એન્ડ ઇટ્સ અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ. લીથામાં તમે જો જોશો તો તમને એ વસ્તુ મળશે. હવે જો ફોર્મે કોઈ જેએલપી લીધી હોય ને બાળકો, તો એને અકાઉન્ટિંગ કરવા માટેની ત્રણ મેથડ્સ ફોર્મ, આમાંથી કોઈ પણ મેથડ્સ જે છે એનો યુઝ કરી શકે છે અને મને કોઈ પણ મેથડ પૂછી શકાય છે. તમે જેએલપી નું અકાઉન્ટિંગ ત્રણ રીતે કરી શકો, ત્રણ અલગ અલગ અપ્રોચીસ છે અથવા તો વેઇસ છે જેએલપી ને બુકમાં રેકોર્ડ કરવા. સૌથી પહેલો અપ્રોચ છે કે તમે જે પ્રીમિયમ પે કરો છો ઇટ ઇઝ ટ્રીટેડ એઝ એન એક્સપેન્સ. જેએલપી માટે તમે જે પ્રીમિયમ પે કરેલું છે બાળકો, એને તમે એક્સપેન્સ તરીકે ટ્રીટ કરી રહ્યા છો. A, B, and C are partners sharing profit and loss in the ratio of 2:1. Form took one. On 15th June 2016, the lives of premium is paid annually at 15,000 rupees per policy. Amount is 1 lakh. On નાનકડો ક્વેશ્ચન આપણે અત્યારે એમને બનાવ્યો આ ટ્રીટમેન્ટ ને સમજવા માટે. તો શું લખ્યું છે ક્વેશ્ચન ના અંદર? તો કે A એન્ડ B આર પાર્ટનર્સ શેરિંગ પ્રોફિટ એન્ડ લોસિસ ઇન ધ રેશિયો ઓફ 2:1. ફોર્મે જેએલપી લીધી છે 15 જૂન 2016 ના દિવસે આ પાર્ટનર્સ ના લાઈફ ઉપર, જેનું પ્રીમિયમ આપણે યરલી પે કરવાનું છે 15,000 રૂપિયા. વેલ્યુ છે પોલિસી અમાઉન્ટ 1 લાખ. બરાબર, અને બી ની ડેથ થાય છે 10th April 2019 ના દિવસે. તો મારે જો આ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરવા હોય તો કઈ રીતે કરીશું? તો આપણે એમ માનીને જઈએ છીએ કે ફોર્મ જેએલપી ને જે છે એ રેકોર્ડ કરવા માટે જે પ્રીમિયમ પે કરે છે એ પ્રીમિયમ ને એ કઈ રીતે ટ્રીટ કરે છે? તો કે એઝ અ એક્સપેન્ડિચર. તો એઝ એન એક્સપેન્ડિચર પેલી મેથડ થી એ અકાઉન્ટિંગ કરવાનું પ્રિફર કરી દે છે. પ્રીમિયમ is treated as an expense. જો આવું હોય તો ફોર્મ પોતાના બુકમાં શું એન્ટ્રી કરે? તો કે તમે પોલિસી ક્યારે લીધી બાળકો?
15 June 2016 બરાબર 15th June 2016 ફોર ધ ફિનાન્શિયલ યર 2016-17 નું આ યર 15 જૂને પોલિસી લીધી હોય તો પ્રીમિયમે ક્યારે પેર્યું હોય તમે 15 જૂને ભર્યું બરાબર હવે તમે જો સેલરીનો ખર્ચો કર્યો હોય બાળકો તો શું જનરલ એન્ટ્રી કરો 15 જૂને માનો કે 15,000 રૂપિયાની સેલરી ચૂકવી દીધો જનરલ એન્ટ્રી શું થાય સેલરી એકાઉન્ટ ડેબિટ સેલરી ટુ કેશ બરાબર તો આપણે 15મી જૂને સેલરી નથી ચૂકવી 15મી જૂને આપણે પ્રીમિયમ ચૂકવ્યું છે અને આ પ્રીમિયમ ને કઈ રીતે ટ્રીટ કરવાનું છે એક્સપેન્સ તો પછી આપણે સેલરી ની જગ્યાએ ક્યુ એકાઉન્ટ ડેબિટ કરશું તો પ્રીમિયમ ફોર પ્રીમિયમ 15,000 રૂપિયા અને આ રોકડા ચૂકવવા હશે યસ કેશ ઓર બેંક 15,000 રૂપિયા બરાબર છે બાળકો યસ સર અને હવે આ યર નું કારણ કે હવે નવું પ્રીમિયમ ક્યારે ભરવાનું છે નેક્સ્ટ પ્રીમિયમ તો કે 15 જૂન 2017 જે તો નેક્સ્ટ યર આવશે એટલે 31 માર્ચ 2017 યર પૂરું થશે ત્યારે આ જો પ્રીમિયમ અહીંયા એક્સપેન્સ આમ લખી દીધા આ પ્રીમિયમ જો એક્સપેન્ડિચર અકાઉન્ટ હોય તો એ ક્લોઝ થઈને ક્યાં જાય પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં બરાબર બાળકો યસ સર એટલે મારું 16-17 નું વર્ષ અહીંયા પૂરું થઈ ગયું ને યસ હવે કયું વર્ષ આવે હવે 17-18 17-18 માં ઓબ્વિયસલી 15 જૂન 2017 નો દિવસ આવે ત્યારે પાછું 15,000 નું પ્રીમિયમ ભરવું અને પાછું જો પ્રીમિયમ ભરું તો હું તો એને એક્સપેન્ડિચર તરીકે ટ્રીટ કરું છું તો આ સેમ એન્ટ્રી પાછી થાય જેએલપી પ્રીમિયમ એક્સપેન્ડિચર એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એન્ડ બેંક 15,000 રૂપિયા અને હવે આના પછીનું ત્રીજું પ્રીમિયમ ક્યારે ભરવાનું છે તો કે 15 જૂન 2018 ના દિવસે તો ઓબ્વિયસલી પહેલા તો મારું વર્ષ પૂરું થઈ જશે તો આ જે પ્રીમિયમ મેં ભર્યું છે એ ક્યાં લઈ જવું પડશે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એ એકાઉન્ટ થઈ જશે મારું ક્લોઝ બધાને બાળકો યસ સર યસ સર પછી શું થાય તો કે પછી 18-19 નું વર્ષ આવે અને 15 જૂન 2018 નો દિવસ આવે ત્યારે પાછું પ્રીમિયમ ભરું 15,000 રૂપિયાનું તો આ સેમ એન્ટ્રી કરવાની આવે જેએલપી પ્રીમિયમ એક્સપેન્ડિચર ડેબિટ ટુ કેશ એન્ડ બેંક અને જ્યારે યર પૂરું થાય ત્યારે એને પીએનએલ માં લઈ જવાનું થાય બરાબર હવે પછીનું પ્રીમિયમ ક્યારે આવે તો કે 15 જૂન 2020 ના દિવસ બરાબર 15 જૂન 2000 અહીંયા મારાથી લખવામાં ક્યાંક ભૂલ થઈ લાગે છે 18-19 જ હતું ને હા 15 જૂન 2019 ના દિવસે સોરી નેક્સ્ટ પ્રીમિયમ મારું ત્યારે જ આવે ને મેં 2018 કહ્યું હતું તો 2019 માં આવે પણ એ 15 જૂન 2019 આવે એ પહેલા જ 10મી એપ્રિલે શું થઈ ગયું ભાઈ તમારે શું કરવું પડે તો કે તમારે આ બે એન્ટ્રીઝ કરવી પડે એટલે જો એ લખ્યું છે ફોર ફર્સ્ટ એન્ડ સબસિક્વન્ટ યર વેન પ્રીમિયમ ઇઝ પેડ તો પહેલી એન્ટ્રી શું થશે જેએલપી પ્રીમિયમ ડેબિટ ટુ બેંક અને એટ ધ એન્ડ ઓફ ધ યર પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ ટુ જેએલપી પ્રીમિયમ એકાઉન્ટ જે આપણે આ ત્રણેય વર્ષમાં થઈ છે ને યસ યસ કોઈને પણ ન સમજાણું હોય તો મને કયો બાળ
નો સર ડન સર તો હવે આ ક્વેશ્ચન પહેલા તો લખી નાખો લખાઈ જાય એટલે મને કહેજો Done, sir. Wait, sir. Done, sir. तो हवे टाइटल आपीशु जनरल एंट्रीज जेना नीचे आ लखीशु कि प्रीमियम इज ट्रीटेड एज एन एक्सपेंस अने पछी आ टेबल बनाओ डेट पर्टिक्युलर सेलेक्ट डेबिट रूपीज क्रेडिट रूपीज फॉर फाइनेंशियल ईयर 16-17 अने आ थी जाए एटले पछी नेक्स्ट स्लाइड करू मने कहेजो પછી તમે નેક્સ્ટ યરમાં નહીં લખો ને બાળકો કારણ કે આપણે આ અત્યારે પ્રેક્ટિસ માટે જ કરી રહ્યા છીએ તો ચાલશે ખાલી એક અહીંયા આપણે નરેશન લખીએ છીએ કે ભાઈ જેલપી અહીંયા નરેશન લખવાનું આવશે જેલપી આજે સાંજે છે ને મારો બાળકો તમારા માટે નથી ટાઈમ ટેબલ ખાલી આપણે મળશું બાળકો ઓકે
डन सर वेट सर Done, sir. હવે નેક્સ્ટ યર આ સેમ વસ્તુ છે. Done, sir. તો 18-19 નંબર Done, sir. Wait, sir. Done, sir. Done. કોઈ બાકી નહીં ને બાળ. Yes sir. No. તો બાળકો હવે સાંજે જ્યારે મળશું ને ત્યારે આ બી ની જે ડેથ થઈ એનું શું કરવાનું એ સમજીશું, અને જો બી ની ડેથ ન થઈ હોત અને એની જગ્યાએ બી રિટાયર્ડ થયો તો શું થાય એ પણ સાંજે ડિસ્કશનમાં લઈશું, અને પછી બીજી બધી મેથડ્સ ને પણ સમજવાની છે તો એ પણ સમજીશું. આવજો બધા બાળકો, બાય બાય, ટાટા, આવજો આવજો.